શ્રી સુકુન રેસિડેન્સી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા અંતરિક્ષ તીર્થ પાર્શ્વનાથ ભગવાનની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સુકુન રેસિડેન્સી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા રવિવારના રોજ અંતરિક્ષ તીર્થ પાર્શ્વનાથ ભગવાનની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંતરિક્ષ તીર્થ પાર્શ્વનાથ ભગવાન ઉપર સંઘ દ્વારા પોતાના ઘર વપરાશની વસ્તુ લઈ વિવિધ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી હતી. આ થીમના દર્શન કરવા માટે સુરત શહેરના 2500 થી 3000 જેટલા લોકો લાભ લેવા પહોંચ્યા હતા. આયોજન બાબતે આયોજક નિગમભાઈ મહેતા તેમજ અજીતભાઈ મહેતાએ વધુ માહિતી એબી ન્યૂઝ ચેનલને આપી હતી. મારું નામ નિગમ બી મહેતા, સુકન રેસિડેન્સીમાં રહું છું, પાલ, સુરત. અત્યારે પર્યુષણ પર્વની અંદર આંતરિક્ષજીના વિષયની અંદર, જે આંતરિક્ષજી અમારા પાર્શ્વનાથ ભગવાન છે, એના વિષયની અંદર અત્યારે એક મહાપૂજાનું આયોજન કરેલ છે. એની ખાસિયત એ છે કે એની અંદર જે આયોજન કરેલું છે એમાં દૂર દૂરથી બધા લોકો જોવા માટે આવે છે, અને એની અંદર એ ભગવાન શું છે, ભગવાન કઈ કન્ડિશનમાં છે, એ બધી વસ્તુનું અત્યારે એક મેસેજ મળે છે, લોકોને ખ્યાલ આવે છે કે જેના કારણે આજ પછી આગળ કેવી રીતે સ્ટેપ ઉઠાવવો, કેવી રીતે ના કરવું, એ બધી વસ્તુનો ખ્યાલ આવે છે. થીમમાં એક જ આંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાન, જે અત્યારે પણ એક વિવાદાસ્પદ સ્વરૂપમાં છે, જે અત્યારે કોર્ટમાં એનો કેસ ચાલી રહ્યો છે, પરંતુ એ વસ્તુને અત્યારે ગૌણ કરીને ખાલી એક જ વાત કહેવા માગું છું કે ગમે તે થાય, આજ નહીં તો કાલે પરમાત્મા જે કેસ ચાલે છે એમાંથી નિવૃત્ત થાય. એ થીમ અત્યારે આ સુકન રેસિડેન્સી જે કોમ્પ્લેક્સ છે એની અંદરના દરેક યુવાનો, નાના ભૂલકાઓથી માંડીને મોટા સુધી, લગભગ 100-125 માણસોનો ટોટલની અંદર સહયોગ છે, અને જાતે બધું તદ્દન એક કોઈ બહારની આઈટમ લાવ્યા વગર બધું જાતે પોતાની રીતે તૈયાર કરેલ છે. આ જેટલું બી દેખાય છે બધી વસ્તુ પોતાની જાતે તૈયાર કરવામાં આવેલી છે. અંદાજિત અત્યાર સુધી મને જ્યાં સુધી ધ્યાનમાં છે ત્યાં સુધી લગભગ 2500 થી 3000 માણસ અત્યારે દર્શન કરીને ગયેલ છે. હજુ પણ ફ્લો ચાલુ છે, કદાચ મારા હિસાબે હજુ 1-1.5 કલાકનો ટાઈમ છે, તો 1000-1500 માણસ હજુ આવવાની શક્યતા છે. અજીત મહેતા, સુકન રેસિડેન્સી પ્રેસિડેન્ટ. અહીંયા આગળ જે થીમ રાખવાની આવી છે એ છે ભૂતકાળની અંદર જે રીતે કૂવાની અંદર આપણે પાણી કાઢતા હતા અને એ જ કાઢવાનું કઈ રીતે હતું, એ જ વસ્તુને અત્યારે બતાવી છે કે વર્તમાન કાળની અંદર પણ આ વસ્તુ ઇટ ઇઝ ધ વેરી પોસિબિલિટી. તો એના માટેની પણ એક આ એક થીમ બતાવેલી છે. પછી ભૂતકાળની અંદર પણ જે રીતે ઘરની વસ્તુ બનાવીને ઘરની રીતથી જ આપણે જે ખાતા હતા એ જ વસ્તુ કઈ રીતે બનાવવી એની પણ એક થીમ અહીં આગળ મૂકવામાં આવેલી છે. અને આ જે થીમ લગભગ બહુ ઓછી જગ્યાએ મૂકવાની હોય છે, કેમ કે લોકો ભૂતકાળને ભૂલી ગયા છે અને આપણે વર્તમાનની અંદર એને યાદ કરીને એનું અનુસરણ કરે એના માટે આ થીમ બનાવવામાં આવેલ છે. આ આયોજન અહીંયા આગળ પહેલી વખત જ છે કે જેની અંદર અંતરિક્ષ તીર્થની અંદરની એક થીમ લઈને પહેલી વખત જ બનાવવામાં આવેલ છે. આ થીમથી લોકોના ભાવ ખૂબ જ વધવાના છે અને ઘણા બધા લોકો આની અંદર પામશે પણ ખરા, કેમ કે લોકોને એક જ વસ્તુ છે કે આવું કશે જોવા નથી મળતું, જે સાક્ષાત્કાર જે આપણે ભગવાનનો સાક્ષાત થતો હોય એવી રીતે અમને દર્શન કર્યા પછી એનો સાક્ષાત્કાર થાય છે, માટે આ થીમને લોકોએ ખૂબ ઉજાગર કરી છે.